શિખર યાત્રાનો અનુવાદ અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધના ખંડ પ્રથમ લેખક શ્રદ્ધે ડોક્ટર પ્રણવ પંડ્યા ઓડિયો ઓગણપચાસ આગ્રા પાછા ફર્યા તેમને સૈનિક પર અચાનક આવી પડેલી આફતના સમાચારો મળી ગયા હતા જેથી તેઓ ખૂબ જ ચિંતા કરી રહ્યા હતા તેમણે સૈનિકના કાર્યાલયમાં આવીને જોયું તો બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું હતું તેમને બધું જ જેમનું તેમ ચાલતું દેખાયું ત્યાં રહેલા લોકો સાથીદાર પત્રકારો કર્મચારીઓએ આ વિકટ પરિસ્થિતિઓમાંથી ઉઘરીને કેવી રીતે બહાર આવ્યા તેનો આખો ઇતિહાસ ક્રમબદ્ધ સંભળાવ્યો તેઓ સૈનિકના પ્રથમ પાના પર છપાયેલ નિવેદનથી ગળગળા થઈ ગયા આ સૂઝબૂઝ અને લગનથી પ્રભાવિત થઈ તેમણે શ્રીરામને પોતાના ગળે લગાડી દીધા આનંદના અતિરેકના કારણે તેમના મોઢામાંથી એક પણ શબ્દ બહાર ન આવ્યો રૂંધાયેલા કંઠે તેમણે શ્રીરામની પીઠ થાબડતા કહ્યું સૈનિકને તેનો સેનાપતિ મળી ગયો છે શ્રીરામ આ બધું ચૂપચાપ સાંભળી રહ્યા હતા પાલીવાલજીએ આવતા જ વ્યવસ્થાને એક નવીન સ્વરૂપ આપવાનો આરંભ કરી દીધો પાછલા ત્રણ ચાર દિવસમાં જે સ્વરૂપ પ્રગટ્યું હતું તેમાં વધુ શુદ્ધિકરણની કોઈ જરૂરિયાત જ ન પડી પાલીવાલજીએ શ્રીરામની જવાબદારીઓ હળવી કરતા તેમને પોતાના નવા સાથીદાર રૂપે પસંદ કરી લીધા જેઓ જૂના હતા તેમાંથી કેટલાકે તો આવવાનું જ બિલકુલ બંધ કરી દીધું હતું માત્ર બે જણા જ આવી રહ્યા હતા તેમને સંપાદનની અને પ્રોડક્શનની જવાબદારી સોંપવામાં આવી નવા તથા એકને રવાનગી વિભાગનો પ્રમુખ બનાવી દીધો પાસે મુખ્યત્વે માત્ર તંત્રીનું જ કામ બાકી રહ્યું છાપુ ચલાવવાનો કોઈ ખાસ અનુભવ ન હતો પાલીવાલજીએ તેમને પહેલા કરતા વધુ સમય આપવાની વાત કહી સૈનિક ચલાવવાનું શિક્ષણ આપ્યા પછી જ બહાર જવાનો નિશ્ચય કર્યો વાત વાતમાં તેમણે શ્રીરામને કહ્યું હવે મને મારો જમણો હાથ મળી ગયો છે મને વચન આપો કે આપ સૈનિકમાં જ રહેશો અને એને છોડીને ક્યાંય પણ નહીં જાઓ વચન નહીં સંકલ્પ શ્રીરામે જવાબ આપવામાં જરા પણ વાર ન લગાવી અને કહ્યું કે પરિસ્થિતિઓ ક્યારેય ક્યાંક ધકેલી દેશે તે કહી શકાય તેમ નથી એટલા માટે વચનથી તો હું બંધાતો નથી પરંતુ એ જરૂર કહી શકું કે આપ મને હંમેશા પોતાના સહાયક રૂપે જ જોશો આ શબ્દો સાંભળી પાલીવાલજીએ પણ સમજી લીધું કે પોતાની અપેક્ષા ભાવુકતા સબર છે તેમને શ્રીરામ દ્વારા કહેવામાં આવેલું આટલું વાક્ય જ પર્યાપ્ત હતું આંદોલનની ગરમી થોડા સમય માટે ઠંડી પડી હતી થોડાક મહિનાઓમાં વાતાવરણ શાંત થતું દેખાયું લંડનમાં યોજવામાં આવનારી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ રૂપે ગાંધીજીને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું પ્રથમ પરિષદ 1930 ના નવેમ્બર માસમાં યોજાઈ ગઈ હતી એમાં કોંગ્રેસના કોઈ પણ પ્રતિનિધિએ ભાગ લીધો ન હતો એટલે જ રહી હતી છતાં પણ ઇંગ્લેન્ડમાં બેઠેલી અંગ્રેજ સરકારે કેન્દ્રની અને વિધાનસભાઓના વહીવટ સંબંધી જવાબદારીઓ કોંગ્રેસને સોંપવું સોંપવાનું સ્વીકારી લીધું કોંગ્રેસે એના સંબંધમાં ખાસ કોઈ ઉત્સાહ ન દર્શાવ્યો બીજી પરિષદ ઓગણીસો એકત્રીસ ના ડિસેમ્બર મહિના સુધીમાં યોજવાની હતી મહાત્મા ગાંધી ઇંગ્લેન્ડ જવાથી તેની સફળતા અને નિષ્ફળતા અંગે અનેક પ્રકારના અનુમાન કરવામાં આવ્યા દેશમાં પણ તેની ચારે બાજુ ચર્ચાઓ ચાલતી રહેતી જેમ જેમ તેની તારીખો નજીક આવતી ગઈ તેમ તેમ લોકોમાં આતુરતા પણ વધવા લાગી ગાંધીજી ઇંગ્લેન્ડ જેવા પ્રસ્થાન કરે તે પહેલા દેશની વિધાનસભાઓમાં ધર્મના આધારે પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો આ માંગ મુસ્લિમ લીગ દ્વારા કરવામાં આવી હતી અંગ્રેજોએ તેમાં ખૂબ જ હવા ભરી ઇતિહાસનું સંશોધન કરી રહેલા વિદ્વાનો એવું માને છે કે આ માંગ દ્વારા જ પાકિસ્તાન નામના નવા દેશનું બીજારોપણ કરવામાં આવ્યું હતું ધર્મના આધારે ન કેવળ મુસલમાનો માટે જ અલગ પ્રતિનિધિત્વ માગી રહે પ્રતિનિધિત્વ માગી રહ્યા હતા બલકે શીખ ખ્રિસ્તી પારસી અને અન્ય પછાત જાતિઓ ની સંસ્થાઓ પણ આ માગ કરવા લાગી હતી એ સમયથી શંકા પેદા થવા લાગી હતી કે આ પ્રશ્ન બીજા સંમેલનમાં પણ છવાયેલો રહેશે અને થયું પણ એવું જ મહાત્મા ગાંધીએ ધર્મના આધારે આવેલી આ દરખાસ્તને ઠુકરાવી દીધી તેઓ ઓગણીસો એકત્રીસ ની અઠાવીસ ડિસેમ્બરે ભારત પાછા આવ્યા શ્રી રામે સૈનિક નામના આ અખબારમાં ગોળમેજી પરિષદ શરૂ થઈ ત્યારથી માંડીને તે પૂરી થઈ ત્યાં સુધી અનેક લેખો લખ્યા મત શ્રીરામ શ્રીરામ શર્મા વગેરે નામોથી લખવામાં આવેલ લેખો વિશ્લેષણો તથા પ્રાસંગિકોએ આ છાપાને નવેસરથી લોકપ્રિય બનાવ્યું આ લેખના શબ્દો મૂળભૂત રીતે રાષ્ટ્રીય રહેતા તેઓ ખૂબ જ ભાર મૂકીને કહેતા કે ભારતમાં રહેનાર તમામ લોકો પ્રથમ ભારતવાસી છે પછી તે બીજું કંઈ પણ હશે વિભિન્ન રુચિ પ્રકૃતિ અને સ્વભાવ ધરાવતા લોકો અહીં અનેક સદીઓથી રહેતા આવ્યા છે તેમની શ્રદ્ધાનો આદર કરવામાં આવતો રહ્યો છે પોતાના વિશ્વાસને વિચલિત બનાવે વગર બીજાઓની સાથે સદ્ભાવ અને સહકારનો સંબંધ કાયમ જળવાઈ રહ્યો છે એના આધારે જ દેશમાં તાલમેલ અને એકરૂપતાનું વાતાવરણ જળવાઈ રહ્યું છે તેઓ પોતાના લેખોમાં ઇતિહાસ અને પુરાણોના અનેક પ્રસંગો તથા દાખલાઓ પણ ટાંકતા હતા માત્ર સાત આઠ અઠવાડિયામાં જ તેમને પોતાનો એક અલગ જ વાચક વર્ગ બની ગયો હતો પ્રથમ ભાષણ શંકાને અનુરૂપ મહાત્મા ગાંધી ઇંગ્લેન્ડ જવા રવાના થતા જ ભારતભરમાં દમન અને જુલમનું સામ્રાજ્ય ફરી સ્થપાઈ ગયું દેશની પ્રજા પર ઢોરની જેમ ત્રાસ ગુજારવામાં આવતો હતો આમ તો શ્રીરામ શરૂઆતથી ધોતિયું તથા જબ્બો પહેરતા હતા સૈનિકમાં કામ કરવાનું શરૂ કર્યા પછી તેમણે તેમાં થોડું પરિવર્તન કરી દીધું તેઓ ક્યારેક ક્યારેક ચડ્ડી તથા ખંબીસ પહેરતા આ કપડાં કામ કરતા યા દેખાવો કે સત્યાગ્રહના સમય અપનાવતા તેઓ દેખાવો વગેરે ના સમયે હાથમાં એક નાનકડો દંડો લેતા જરાર ગામમાં ઝંડા સરગસ કાઢ્યા પછી લાકડીને તેમણે શ્રીકૃષ્ણની વાંસળીની જેમ અપનાવી લીધી હતી તેમના ખભા પર લગભગ એક બગલ થેલો લટકેલો રહેતો તેમાં એક બે પુસ્તકો અને રૂમાલ વગેરે પડ્યા રહેતા દિવસે આવ્યા કે પરિષદના ઠરાવને પાછો ગાંધીજી પાછા ભારત આવી રહ્યા છે એ દિવસે તેમણે સત્યાગ્રહીને ગણવેશ ધારણ કરી લીધો અને કચેરીની બહાર આવી ગયા તેમણે છાપાના કાગળો પર કાળી શાહી વડે મોટા મોટા અક્ષરે લખી નાખ્યું મહાત્મા ગાંધીની જય અને આ પોસ્ટરને બહારની દિવાલ પર લગાવી દીધું રસ્તે ચાલી રહેલા લોકો આ પોસ્ટર જોવા વાંચવા માટે એક પળ જરૂર ત્યાં રોકાઈ જતા જો આઠ દસ માણસો એકઠા થઈ જાય તો શ્રીરામ તેમની આગળ નાનકડું ભાષણ આપવાનું શરૂ કરી દેતા આ ભાષણમાં મહાત્મા ગાંધીના પુનરાગમન વિશે તથા તેમાં સમાયેલ રાષ્ટ્રીય એકતાના સંદેશ અંગે ખુલાસો કરવામાં આવતો શ્રીરામ જે જગ્યાએ ઊભા રહી ભાષણ આપતા હતા તે કાર્યાલયની દિવાલને બરાબર અડીને આવેલી હતી લોકો જ્યાં ઊભા રહી આ ભાષણ સાંભળતા તે પણ સૈનિક કાર્યાલયનો બહારનો ભાગ હતો તેમાં સભા જેવું કોઈ વિધિવત યા ઔપચારિક આયોજન ન હતું શ્રીરામે પણ કોઈ તૈયારી કરી ન હતી તેઓ અનાયાસ જ બહાર આવી ગયા અને પોસ્ટર જોવા ત્યાં થોભી ગયા તેઓ લોકોને પોસ્ટર વાંચતા જોઈને ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા અને આ ઉત્સાહમાં ને ઉત્સાહમાં તેઓ તેમની સમક્ષ બોલવા લાગી ગયા શ્રીરામનું આ પ્રથમ જાહેર ભાષણ હતું આ પહેલા તેઓ વાતચીત યા કાર્યકર્તાઓની બેઠકમાં જ બોલતા હતા આ બોલવાની ક્રિયા એક પ્રકારનો વાર્તાલાપ જ રહ્યો હતો કે જેમાં બીજા લોકો પણ ભાગ લેતા હતા પાલીવાલજીએ જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે શ્રીરામને શાબાશી આપી અને કહ્યું કે આપે સાર્વજનિક જીવનમાં એક નવા જ અધ્યાયનો આરંભ કરી દીધો છે અને અવસર પણ કેટલો સરસ છે કે જે દિવસે મહાત્મા ગાંધી અંગ્રેજોની ખરાબ ઈરાદાયુક્ત સંધિને તોડી ભારત પાછા આવી ગયા છે એ દિવસે શ્રીરામે જાહેર ભાષણ કર્યું હતું આ વિજય દિવસે ગાંધીજીના એક સૈનિકના વ્યક્તિત્વમાં એક નવીન પુષ્પ પાંગરવાની સોડમે તેમને ભાવ વિભોર કરી દીધા જે સમયે શ્રીરામ આગ્રામાં આવેલ સૈનિક ની કચેરીની બહાર લોકોને સંબોધી રહ્યા હતા એ જ સમયે થોડી વાર પછી ગાંધીજી મુંબઈ ખાતે મળેલી એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા તેમને સાંભળવા માટે વિરાટ માનવ મેદની ઉમટી પડી હતી લોકો તેમના ભાષણને તો ઓછું સાંભળી રહ્યા હતા પરંતુ અનુભવ વધુ કરી રહ્યા હતા લંગોટી જેવું ટૂંકું ધોતીયું પહેરેલ મહાત્મા ગાંધીનું ઇંગ્લેન્ડ જવું

તરત જ જે પ્રતિક્રિયા ઉત્પન્ન થઈ તેને જોઈ એવું લાગતું હતું કે જાણે લોકો પહેલેથી જ બધી તૈયારી કરીને બેઠા છે કદાચ તેમને એ પણ ખબર હતી કે આ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવતા સરકાર તરફથી શું ભરવામાં આવશે બ્રિટનની સરકારને પણ તેનો અગાઉથી જ આભાસ થઈ ગયો હતો એટલે તેમણે ગાંધીજી ભારત પાછા આવતા જ ક્રાંતિકારી જણાતા લોકોને પકડવાનું શરૂ કરી દીધું જાહેરાત થયા પછી ત્રીજા દિવસે મહાત્મા ગાંધીની ધરપકડ થઈ કોંગ્રેસને ગેરકાયદેસર સંસ્થા રૂપે જાહેર કરી દીધી તેનો પ્રચાર કરી રહેલા કાર્યકર્તાઓ છાપાઓ તેના પત્રકારોની આસપાસ બોરડો લેવાનું શરૂ કરી